મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે અહીં કલિસિયાનું એક ભવન જોઈ શકો છો. જો તમે લોકો જાપાન દેશના નાગાસાકી શહેરથી કાર દ્વારા એક કલાક મુસાફરી કરો તો તમે આ સ્થળે પહોંચી શકો છો. આ એક સુંદર પર્વતીય પ્રદેશ છે જે સમુદ્રની નજીક આવેલું છે. તમે જુઓ, આપણે અહીં ઘણા બધા લોકોને જોઈ શકતા નથી, પરંતુ આ એક સુંદર પરમેશ્વરનું ભવન છે. લોકો અહીં આવીને આરાધના કરે છે. અહીં છુપાયેલા ખ્રિસ્તીઓ છે, તેથી આ એક વિશિષ્ટ અને ઐતિહાસિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ છે. જ્યાં તે લોકો છુપાઈને રહેતા હતા એનો અર્થ શું થાય છે? તમે જુઓ, 17મી સદીથી 19મી સદી સુધી લગભગ 2 સદીઓ સુધી જાપાન દેશમાં જેટલા પણ ખ્રિસ્તીઓ હતા તેમના પર અત્યાચાર કરવામાં આવ્યો હતો અને તેમનો શિકાર કરવામાં આવ્યો હતો. બધા ખ્રિસ્તીઓનો નાશ કરો જેથી કોઈ પણ બાકી ન રહે. આમ તે સમયને સરકાર, રાજા અને શાસકોએ નક્કી કર્યું હતું. કારણ કે તે સમય પહેલા મિશનરીઓ આવ્યા, ઈસુ વિશે વાત કરી, ઘણા લોકોએ ઈસુનો સ્વીકાર કર્યો. કેથોલિક મિશનરીઓ અહીં આવીને પ્રચાર કર્યો હતો અને તેથી ઘણા લોકોએ ઉદ્ધાર પ્રાપ્ત કર્યો અને 26 લોકોએ દર મહિને લગભગ 1000 કિલોમીટર ચાલીને ગામડે ગામડે જઈને દરેક ગામમાં સુવાર્તા કહી હતી અને તે 26 લોકોને વધસ્તંભે ચડાવીને મારી નાખવામાં આવ્યા હતા, તે છે નાગાસાકીમાં. અને એવા સમયે ખ્રિસ્તીઓ જે આવો અત્યાચાર સહન કરતા હતા તે ખ્રિસ્તીઓ ક્યાં જશે? ત્યારે આ જગ્યાએ તેઓ દોડીને સંતાઈ ગયા હતા. આ જગ્યા છે જ્યાં ખ્રિસ્તીઓ છુપાઈ ગયા. આપણે અહીં માત્ર હોડી દ્વારા જ આવી શકીએ છીએ. તેઓ સમુદ્ર થઈને આવ્યા હતા અને આ પર્વતીય પ્રદેશમાં રોકાયા હતા. બીજા લોકો તે બીજા ટાપુ પર ગયા. તેઓ ત્યાં સંતાઈ ગયા હતા અને પ્રભુની આરાધના કરતા હતા અને પ્રાર્થના કરતા હતા અને આ રીતે તેઓ ખ્રિસ્તીના વિશ્વાસને બચાવવા માટે સંઘર્ષ કર્યો હતો. અને ત્યારબાદ અહીં ધાર્મિક સ્વતંત્રતા મળી અને જ્યાં છુપાયેલા ખ્રિસ્તીઓ છુપાઈને પ્રભુની આરાધના કરતા હતા તે હવે જાહેરમાં પ્રભુની આરાધના કરવા લાગ્યા છે અને તેઓએ અહીં એક સુંદર કલિસિયા ભવન બનાવ્યું છે. ખ્રિસ્તીઓએ વારંવાર અહીં સતાવણીનો સામનો કર્યો છે, પરંતુ તેઓએ તે સતાવણીને કારણે પ્રભુને પીછેહઠ કરી નથી. તેઓએ પોતાને મરવા માટે સમર્પણ કર્યું, સહી તરીકે મૃત્યુ પામ્યા. તેઓએ સતાવણી વચ્ચે પણ ઈશુને અનુસર્યા છે. બાઇબલમાં જેમ આપણે પ્રેરિતોના કૃત્યો જોઈએ છીએ તેમ તે લોકોએ વારંવાર સતાવણીને પસાર કર્યું હતું અને તેવી જ રીતે આજ સુધી ખ્રિસ્તીઓ માટે તે ચાલુ છે. સારું, આ સ્થિતિમાં આપણે કેવું બનવું જોઈએ? ગીતશાસ્ત્ર 16:8 જુઓ, પ્રભુનો ભક્ત અહીં એક વાત કહે છે, મેં મારી સમક્ષ યહોવાને નિત્ય રાખ્યા છે, તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડનાર કોઈ નથી. મેં હંમેશા પ્રભુને મારી આગળ રાખ્યો છે, હંમેશા પ્રભુ મારા જમણા હાથે છે, તે હંમેશા મારી જમણી બાજુ મારી સાથે હોય છે અને મેં પ્રભુને હંમેશા મારું પ્રથમ સ્થાન આપ્યું છે, તેથી મને ખસેડવામાં આવશે નહીં. વેદનાની વચ્ચે, સતાવણીની વચ્ચે, મુશ્કેલીમાં, નિંદામાં, ગમે તે આવે, મને ખસેડવામાં આવશે નહીં. આ તેમનો અનુભવ છે. સમય સમયથી ફરીથી ખ્રિસ્તીઓનો આ અનુભવ છે. 200 વર્ષ સુધી તેમનો શિકાર થયો, મારવામાં આવ્યો, નાશ કરવામાં આવ્યો, વધસ્તંભે પણ જડવામાં આવ્યો, પણ ખ્રિસ્તીઓનો વિશ્વાસ જતો રહ્યો નહીં. ખ્રિસ્તીઓ સંપૂર્ણપણે નાશ ન પામ્યા. તેઓ પ્રભુ માટે ઊભા હતા, કેમ કે તેમની જમણી બાજુ પ્રભુ હતા, તે તેમને વળગી રહ્યા. તેઓ તેમના વિશ્વાસમાં અડગ રહ્યા અને તેઓ ડગ્યા નહીં. આજે જાપાનમાં આ પ્રદેશમાં ઘણા બધા ખ્રિસ્તીઓ છે, ઘણી કલિસિયાઓ પણ તેને પ્રભુની સ્તુતિ કરે છે. તમારા જીવનમાં પણ પ્રભુને તમે હંમેશા તમારી સમક્ષ રાખો. પ્રભુ હું પહેલા જઈશ, મારી પાછળ આવો, આવું કદી ન કહેવું જોઈએ. તમારે એમ કહીને શરણાગતિ કરવી જોઈએ, તમે આગળ જાઓ મારા પ્રભુ. મુસાફરી કરતા વખતે ઈસુ હંમેશા આપણી જમણી બાજુએ છે. આપણે વિશ્વાસ કરીને મુસાફરી કરવી જોઈએ. પછી આપણે અનુભવી શકીએ છીએ કે પ્રભુ આપણને દોરી રહ્યા છે. દુઃખ, સમસ્યા, મુશ્કેલી આવે, આપણે તેમાંથી સરળતાથી પસાર થશું. તેથી તમારા જીવનમાં તમારી સમક્ષ હંમેશા પ્રભુ રહે તેની ટેવ પાડો. ઈસુ ખ્રિસ્ત મારી જમણી બાજુએ છે, તેથી મને ખસેડવામાં આવશે નહીં. વિશ્વાસ સાથે આ કહો. તમારા જીવનમાં, તમારા વિશ્વાસમાં ગમે તેટલા સંઘર્ષો આવે, તમે નિરાશ થશો નહીં, તમે પાછળ હટશો નહીં, તમે પ્રભુમાં અડગ રહેશો, તમે વિજયી થશો.
તેથી તમે તે ખ્રિસ્તીઓ વિશે વિચારીને જુઓ કે જેમણે બધું સહન કર્યું અને શહીદ તરીકે મૃત્યુ પામ્યા, આજે તમે જે વેદનાનો સામનો કરો છો તે જરાય દુઃખી નથી. તે દિવસોમાં જ્યારે તેમનો પીછો થયો, તેમને મારવામાં આવ્યા, ત્યારે તેઓ કેવી રીતે દોડ્યા તેના વિશે વિચારી જુઓ. પછી આજે આપણે જે વેદનાનો સામનો કરીએ છીએ તે કંઈ પણ નથી. તે દિવસોમાં તેઓ વિશ્વાસમાં કેટલા મક્કમપણે ઊભા રહ્યા હતા. તેઓ તેમની પત્ની અને બાળકો સાથે એક કુટુંબ તરીકે પ્રભુ માટે ઊભા હતા. આપણે પણ નિરાશ ન થવું જોઈએ. ઈશુને હંમેશા જમણી બાજુ રાખવું જોઈએ. હું કદી નિરાશ થઈશ નહીં, આ હિંમતપૂર્વક કહો. તમે પણ વિજય પામશો. હે પ્રભુ, મેં હંમેશા તમને મારી સમક્ષ રાખ્યા છે, કેમ કે તમે મારી હંમેશા જમણી બાજુએ છો. મને ખસેડવામાં આવશે નહીં. અમે તે સંતોને યાદ કરીએ છીએ જેમને પોતાનું લોહી વેવડાવીને મૃત્યુ પામ્યા. અમે તેમને યાદ કરીએ છીએ જેમને દુઃખ સહન કરીને જંગલમાં છુપાયા, જેમણે પોતાનો વિશ્વાસ છોડ્યો નહીં, તમારી આરાધના કરી નિશ્ચિતપણે ઉભા રહ્યા, તે બદલ તમારી સ્તુતિ થાઓ. અને તેવી જ રીતે અમને પણ તમારા વિશ્વાસમાં દ્રઢપણે ઉભા રહેવા માટે અને તમારું અનુસરણ કરવાની તમે કૃપા અને સામર્થ્ય આપો. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન.